જય ગણિત દોસ્તો ધોરણ નવ ગણિતના ચતુષ્કોણ પ્રકરણના આઈએમપી દાખલામાં આપ સૌનું સ્વાગત છે દાખલો એક એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર છે આ ચતુષ્કોણના બધા ખૂણાઓ શોધો મિત્રો ધારો કે અહીં આપણને આપેલો જે ચતુષ્કોણ છે એ એ છે હવે અહીંયા આગળ જે આપેલો ચતુષ્કોણ છે એના ખૂણાઓનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર આપેલો છે જેથી આપણે લખી શકીએ કે ખૂણો એ જેમ ખૂણો બી જેમ ખૂણો સી જેમ ખૂણો ડી બરાબર ત્રણ જેમ પાંચ જેમ નવ જેમ તેર હવે અહીં ખૂણો એ બરાબર ત્રણ એક્સ થશે કેમ કે એનું પ્રમાણ માપ ત્રણ છે એ જ રીતે ખૂણો બી જે છે એનું પ્રમાણ માપ પાંચ છે એટલે ખૂણો બી બરાબર પાંચ એક્સ થશે હવે ખૂણો સી બરાબર એનું પ્રમાણ માપ નવ હોય ખૂણો સી બરાબર નવ એક્સ થશે એટલે આપણે લખીએ ખૂણો સી બરાબર નવ એક્સ અને એ જ રીતે ખૂણો ડી બરાબર તેર એક્સ થશે હવે આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થાય છે જેથી આપણે લખી શકીએ કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી વત્તા ખૂણો ડી બરાબર ત્રણસો ને સાહીઠ અંશ હવે એની જગ્યાએ ત્રણ એક્સ લખીશું બીની જગ્યાએ પાંચ એક્સ સીની જગ્યાએ નવ નવેક્સ અને ડીની જગ્યાએ તેર એક્સ લખી નાખીશું જેથી આપણને વત્તા પાંચ એક્સ સી સીની જગ્યાએ આ નવેક્સ છે એ લખ્યા અને ડીની જગ્યાએ તેર એક્સ લખ્યા એના બરાબર ત્રણસો ને સાહીઠ હવે ત્રણ એક્સ વધતા પાંચ એક્સ સરવાળો કરીશું જેથી ત્રણ ને પાંચ આઠ એની અંદર નવ ઉમેરતા સત્તર સત્તરમાં તેર ઉમેરતા આપણને ત્રીસ એક્સ મળશે જેથી લખીશું ત્રીસ એક્સ બરાબર ત્રણસો ને હવે આ જે ત્રીસ છે એ બરાબરની જમણી તરફ આવતા છેદમાં જશે જેથી એક્સ બરાબર ત્રણસો સાહીઠ છેદમાં ત્રીસ હવે આ એક એક મિંડું ઉડી જશે અને અહીં નીચે ત્રણ છે ઉપર છત્રીસ છે એટલે છેદ બડાડીશું આપણે બાર તરી છત્રીસ આમ આપણને એક્સ બરાબર બાર અંશ મળશે હવે આપણે બધા ખૂણાઓના માપ શોધી કાઢીશું ખૂણો એ બરાબર જોઈ શકીએ છીએ ખૂણો એ બરાબર ની કિંમત આપણે બાર અંશ મૂકીશું જેથી લખી શકાય કે ખૂણો એ બરાબર ત્રણ ગુણ્યા બાર અંશ હવે બાર તારી છત્રીસ અંશ થશે માટે ખૂણો એ બરાબર છત્રીસ અંશ થશે હવે આપણે ખૂણા બી નું માપ શોધીશું આપડી પાસે ખૂણો B = 5x છે. જેથી લખીશું ખૂણો B = 5x. x ની કિંમત આપડી પાસે 12° છે. એટલે x ની જગ્યાએ 12° લખી નાખીશું. માટે ખૂણો B = 5 * 12°. માટે 12 * 5 = 60° થશે. જેથી ખૂણો B = 60° થાય. ખૂણો C = 9x છે. એટલે ખૂણો C = 9x. x ની જગ્યાએ 12° મૂકીશું. માટે ખૂણો સી બરાબર નવ ગુણ્યા બાર અંશ માટે બાર નવા એકસો આઠ માટે ખૂણો સી બરાબર એકસો ને આઠ અંશ થશે હવે આપણે ખૂણો ડી જે છે એનું માપ શોધીશું ખૂણો ડી બરાબર આપણી પાસે તેર છે એક્સની જગ્યાએ બાર અંશ મૂકીશું જેથી ખૂણો ડી બરાબર તેર ગુણ્યા બાર અંશ થશે તેર ગુણ્યા બાર કરતા આપણને ખૂણા ડીનું માપ એકસો ને છપ્પન અંશ મળશે આમ ખૂણા એનું માપ છત્રીસ અંશ ખૂણા બી નું માપ સાહીઠ ખૂણા સી નું દાખલો બે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પી માં ખૂણો પી જેમ ખૂણો ક્યુ બરાબર સાત જેમ આઠ હોય તો પીક્યુ ના દરેક ખૂણાનું માપ શોધો અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ એસ આપેલો છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ પીક્યુઆરએસમાં ખૂણો પી જેમ ખૂણો ક્યુ બરાબર સાત જેમ આઠ આપેલા છે આપણને એટલે આપણે લખીશું અહીં આગળ અહીં આપણને ખૂણો પી જેમ ખૂણો ક્યુ બરાબર સાત જેમ આઠ આપેલા છે આનો મતલબ એવો થાય કે જે ખૂણો પી જે છે એનું પ્રમાણ માપ સાત છે સાત પ્રમાણમાં છે અને ખૂણો ક્યુ જે છે એ આઠ પ્રમાણ માપ છે જેથી આપણે લખી શકીએ કે ખૂણો P બરાબર સાતેક્ષ થાય એનું માપ અને એ જ રીતે ખૂણા Q નું માપ આઠેક્ષ થશે હવે ખૂણા પી નું માપ આપણને સાતેક્સ મળ્યું છે એટલે અહીં લખીશું ખૂણો પી જે છે એનું માપ અહીંયા આગળ સાતેક્સ અને ખૂણા ક્યુ નું માપ આપણી પાસે આઠેક્ષ છે એટલે અહીં લખીશું ખૂણા Q નું માપ આઠેક્ષ હવે આપેલો ચતુષ્કોણ જે PQRS છે એ સમાંતર બાયુ ચતુષ્કોણ છે એટલે સમાંતર વાયુ ચતુષ્કોણનો ગુણધર્મ છે કે એના સામ સામેના ખૂણા જે છે એ એકરૂપ થાય એટલે જો ખૂણા પીનું માપ સાતેક્ષ હોય તો ખૂણા એસનું માપ પણ સાતેક્ષ થાય અને એ જ રીતે ખૂણા ક્યુનું માપ જો આઠેક્ષ હોય તો ખૂણો આર જે છે એ પણ આઠેક્ષ થશે હવે આપેલું ચતુષ્કોણ સમાંતર વાયુ ચતુષ્કોણ છે એના પી અને ક્યુ ખૂણો જે છે એના માપ આપણી પાસે છે ખૂણા P નું માપ 7x છે અને ખૂણા નું માપ આપણી પાસે 8x છે આપણે જાણીએ છીએ કે સમાંતર બાળુ ચતુષ્કોણમાં જે પાસ પાસેના ખૂણા હોય એ પૂરક હોય એટલે કે એમનો સરવાળો જે છે એ એકસો અંશ હોય છે એટલે આપણે લખીશું સમાંતર બાળુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે એટલે કે એ બંને ખૂણાઓના માપ પાસ પાસેના જે ખૂણાઓ છે એ બંને ખૂણાઓના માપનો સરવાળો જે છે એ એકસો અંશ થાય એટલે લખીશું કે ખૂણો પી વત્તા ખૂણો Q બરાબર એકસો ને અંશ થાય હવે ખૂણા ની કિંમત આપણી પાસે 7x છે એટલે પીની જગ્યાએ લખીશું 7x અને ની જગ્યાએ લખીશું આઠ એટલે થશે માટે 7x વત્તા બરાબર આપણને એકસો અંશ મળશે 7x વત્તા આઠેક્સ કરતાં પંદર થશે જેથી લખી શકાય પંદર એક્સ બરાબર હવે આ પંદર જે છે એ બરાબરની જમણી તરફ જતાં ભાગાકારમાં જશે માટે એક્સ બરાબર એકસો એસી અંશ છેદમાં પંદર હવે આપણે છેદ ઉડાડીશું ત્રણ પંચા પંદર અને ત્રણ છ અઢાર એટલે સાહીઠ ભાગ્યા પાંચ થયા અને આપણને ખબર છે કે બાર પંચા સાહીઠ આમ આપણને બાર અંશ મળી સૌથી પહેલા આપણે સાત ગુણ્યા બાર અંશ માટે ખૂણો પી બરાબર બાર ગુણ્યા સાત કરતા ચોર્યાસી અંશ મળશે કારણ કે બાર સત્તા ચોર્યાસી થાય એટલે આ ખૂણા પીની કિંમત આપણને ચોર્યાસી અંશ મળી હવે ખૂણો પી અને ખૂણો એસ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામીના ખૂણા છે બંને એકરૂપ હોય છે એટલે કે સરખા માપના હોય છે જેથી ખૂણો એસ પણ આપણને ચોર્યાસી અંશ મળશે એટલે લખીશું ખૂણો એસ બરાબર ચોર્યાસી અંશ હવે આપણે ખૂણા Q નું માપ શોધીશું ખૂણો Q બરાબર આપણી પાસે આઠ એક્સ છે એટલે લખીશું ખૂણો ક્યુ બરાબર આઠ એક્સ અહીંયા આગળ આપણે એક્સની કિંમત બાર અંશ મૂકીશું આ જેથી લખી શકાય માટે ખૂણો ક્યુ બરાબર આઠ ગુણ્યા બાર અંશ બાર અઠા છન્નું થશે માટે ખૂણો ક્યુ બરાબર છન્નું અંશ એટલે આ ખૂણો ક્યુ જે છે આપણને મળ્યો હવે ખૂણો આર જે છે એ ખૂણા ક્યુ ની સામેનો ખૂણો છે એટલે કે સમાંતર વાયુ ચતુષ્કોણમાં આજે સામ સામેના ખૂણા હોય છે એ એકરૂપ હોય છે અથવા બીજી રીતે કહીએ તો સરખામ આપના હોય છે જેથી ખૂણો આર પણ આપણને છન્નો અંશ મળશે દાખલો ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ ખૂણો પી બરાબર પાંચેક્સ ઓછા ચાલીસ અંશ અને ખૂણો આર બરાબર ત્રણેક્સ વત્તા દસ અંશ હોય તો એક્સની કિંમત શોધો અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ આર આ ઉપરાંત ખૂણા પીની કિંમત આપણને પાંચેક્સ ઓછા ચાલીસ આપેલી છે અહીંયા આગળ ખૂણા પીની કિંમત દસ અંશ આપેલી છે હવે ખૂણા કિંમત આપણી જોડે પાંચેક ઓછા ચાલીસ અંશ છે એટલે અહીં ખૂણો પી જે છે ત્યાં હું લખી દઉં છું પાંચેક્સ ઓછા ચાલીસ આ ઉપરાંત ખૂણા આર ની કિંમત મારી પાસે ત્રણેક્ષ વત્તા દસ હોય અહીંયા આગળ ખૂણો આર જે છે ત્યાં લખી દઉં છું ત્રણેક વત્તા દસ અંશ હવે ખૂણો પી અને ખૂણો આર જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે સામેના ખૂણા હોય છે એ એકરૂપ હોય છે અથવા બીજી રીતે કહીએ તો બંનેના માપ જે છે એ સરખા હોય છે એટલે હું લખીશ હવે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના જે ખૂણા જે છે એ એકરૂપ હોય છે એટલે લખી શકાય ખૂણો પી બરાબર ખૂણો આર એટલે કે બંનેના માપ સરખા છે ખૂણા પીની કિંમત આપણી પાસે પાંચેક્સ ઓછા ચાલીસ અંશ છે એટલે અહીં લખીશું પીની જગ્યાએ પાંચેક્સ ઓછા ચાલીસ અંશ બરાબર ખૂણા આરની કિંમત આપણી પાસે ત્રણેક 10° અંશ છે એટલે અહીં લખ્યા 3x ત્રણેક અંશ હવે આ દાખલામાં આપણે એક્સની કિંમત શોધવા માંગીએ છીએ એટલે એક્સને સૂત્રનો કરતા બનાવવો પડે એટલે કે બરાબરની એક તરફ પહેલા આપણે એક્સ ભેગા કરીશું એટલે પહેલા 5x આ ત્રણેક્સ છે એને બરાબરની હું ડાબી તરફ લાવીશ તો ઓછા ત્રણેક્સ થઈ જશે આ ત્રણેક્સ આ બાજુ આવતા ઓછા ત્રણેક્સ થશે બરાબર આ દસ ત્યાંના ત્યાં અને આ ઓછા ચાલીસ છે એ બરાબરની જમણી તરફ આવતા ઓછા હતા એની જગ્યાએ વધતા થઈ જશે પાંચેક્સમાંથી ત્રણેક્સ બાદ કરીશું જેથી આપણને બે એક્સ મળશે બરાબર દસ અંશની અંદર ચાલીસ અંશ ઉમેરતા આપણને પચાસ અંશ મળશે હવે આ બે જે છે એ બરાબરની જમણી તરફ આવતા ભાગાકારમાં જશે માટે એક્સ બરાબર પચાસ ભાગ્યા બે માટે હવે છેદ ઉડાડીશું પચાસ ના અડધા આપણને ખબર છે કે પચીસ થશે માટે એક્સ ની કિંમત પચીસ અંશ મળશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં